પંડિત દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના નવા આવેલા ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાની અધ્યક્ષતામાં આજે પ્રથમ બોર્ડ બેઠક મળી હતી ડીપીટીની મળેલી બોર્ડ બેઠકમાં ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ એક્શન મોડમાં આવીને પારદર્શક વહીવટ ચલાવવાનો સંકેત આપ્યો હતો તેમજ ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી ફેંકવાની દિશામાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો આજની બેઠક પૂર્વે ગઈકાલે મળેલી પોર્ટ યુઝર્સની બેઠક અને પત્રકાર પરિષદમાં ચેરમેન સંજય ભાટિયાએ ગોરખધ ધંધાર્થીઓ સામે કડક પગલાં લેવાની વાત ઉચ્યારી હતી કંડલા પોર્ટ આસપાસ તેલના ટાંકાઓ આવેલા હોવાથી સમગ્ર સંકુલ બોમ્બ પર બિરાજમાન છે તેવામાં વર્તમાન સ્થિતિને જોતા પાઇપલાઇનોમાંથી થતી તેલ ચોરીની ઘટનાઓને અત્યંત ગંભીર ગણાવી હતી આવી ઘટનાઓને પગલે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી સંભાવના હોય છે તેવામાં કંડલા સંકુલના તેલ ચોરોને બક્ષવામાં નહીં આવે તેવું ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ જણાવ્યું હતું આયાત નિકાસકારો બંદર વપરાશકારો વેપારીઓ સાથે બેઠક યોજીને તેમણે પોર્ટમાં ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી તેવો કડક સંદેશો આપ્યો હતો આ તકે સીબીઆઈના ડીઆઈજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોર્ટ યુઝર્સ સાથેની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે ડીપીટી નંબર વન પર છે અને હું અહીં છ એક મહિના સુધી ફરજ બજાવીશ ત્યારે આ સમયગાળા દરમિયાન પોર્ટની યશકલગીમાં વધારો થાય તેવા પ્રયાસો કરીશ તેવું ચેરમેન સંજય ભાટિયાએ ઉમેર્યું હતું આ ઉપરાંત તેમની પાસે મુંબઈ પોર્ટ તેમજ ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનનો પણ હવાલો હોવાથી અહીં દસ દિવસ એક વખત હાજરી આપી શકાશે તેવું તેમણે ઉમેર્યું હતું પરંતુ તેમ છતાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્થાનીય અન્ય અધિકારીઓ સાથે સંકલન સાંધીને ઉત્કૃષ્ટ કામગીરી કરવાની વાત તેમણે કરી હતી